नमस्कार विद्यार्थी मित्रों, स्काई इंटरनेशनल स्कूल डीसा ऑनलाइन शिक्षण में आपनुं स्वागत छे। विद्यार्थी मित्रों, आज आप धोरण पांच में सामान्य ज्ञान विषय की अंदर एकम अग्यार भणीशुं। अहीं एकम अग्यार छे शब्द समूह माटे एक शब्द। अहीं पहलो शब्द समूह एवो छे कि लखता वाँचता आवड़वुं ते, तो एने आपणे अक्षर ज्ञान कहीशुं। जेने शत्रु नथी ते, तो ते अजात शत्रु। तिथि नक्की कर्या विना आवनार एटले के अतिथि मेहमान, एनी कोई तिथि नक्की होती नथी। निराधार बाळकोने रहेवानुं स्थळ तो अनाथाश्रम। जे बाळकोने कोई आधार नथी, आगळ पाछळ कोई छे नहीं, माँ बाप नथी, एवा जे बाळको छे एमना माटे अनाथाश्रमनी व्यवस्था होय छे। जेनी आरपार जोई शकाय तेवुं तो ए पारदर्शक छे। पोताना हाथे लखायेलू पोतानू वृत्तांत एटले के आत्मकथा। बाळकथी मांडीने वृद्ध सुधी, तो आबाल वृद्ध। बाळकथी मांडीने वृद्ध सुधी जो कोई बात करवा मांगता होय तो आपणे आबाल वृद्ध एम कहीए। ईश्वर छे एम माननार एने आपणे आस्तिक कहीशुं। ज्यारे कोई एवो व्यक्ति छे कि जे एम माने छे कि जगतमां ईश्वर छे ज नहीं, एने आपणे नास्तिक कहीशुं। जोईए ते करता वधु खर्च करनार, तो उड़ाऊ। अमुक आपणा आजूबाजू घणा बधा एवा लोको होय छे, आपणे जोईए पण छीए कि कोई पण प्रकारनी अमने जरूर होती नथी, छतां पण खोटो खर्च करता होय छे। जोईए ते करता ओछू आपनार तो एने कंजूस कहेवाय। जोईए तेटलू ज वापनार तेने करकसरियुं कहेवाय। आकाश अने पृथ्वी ज्यां मळता देखाय ते काल्पनिक रेखा एटले के क्षितिज। जेनो पति मरी गयो छे तेवी स्त्री तो विधवा। હવે જેનો પતિ મરી ગયો છે એને તો આપણે વિધવા કહીએ છીએ, આપણે જાણીએ છીએ, પણ જેની પત્ની મરી ગઈ છે એવો પુરુષ છે એને આપણે વિધુર કહેવાય। ચોમાસામાં જે પાકો થઈ છે એને આપણે ખરીફ પાક કહીએ છીએ, જે શિયાળામાં પાક થાય છે ને રવિ અથવા રબી પાક કહીએ છીએ। બધા રાજાઓ ઉપર પોતાનું સત્તા સ્થાપનાર, બધા રાજાઓ ઉપર પોતાની સત્તા સ્થાપનારને આપણે ચક્રવર્તી રાજા તરીકે ઓળખીએ છીએ। આપણે જ્યારે કોઈ ભગવાનોની કોઈ દેવી દેવતાઓની સિરિયલ જોતા હોઈએ છીએ ત્યારે એવા શબ્દો સાંભળો, પણ ચક્રવર્તી સમ્રાટ। પારકાનું ભલું કરનાર તો પરોપકારી, લાંબો અને વિશાળ અનુભવ ધરનાર તો પીઢ, મોટી ઉંમરની વ્યક્તિઓને અપાતું શિક્ષણ તો પ્રૌઢ શિક્ષણ, દરિયામાંથી મોતી કાઢનાર તેને આપણે મરજીવા કહીએ છીએ, ઘેર ઘેર ફરી ભિક્ષા માગવી તે માધુ કરી, પથ્થર પર કોતરેલો લેખ તો શિલાલેખ, આકાશી પદાર્થોનું નિરીક્ષણ કરવાની શાળા તો કે વેધશાળા। તો વિદ્યાર્થી મિત્રો, આ શબ્દ સમૂહ માટેનો એક શબ્દ વિશે આપણે અભ્યાસ કર્યો, હવે આપણે એનું સ્વાધ્યાય સમજીશું। જગતમાં ઈશ્વર છે જ નહીં એમ માનનાર તો નાસ્તિક, લાંબો અને વિશાળ અનુભવ ધરાવનાર તો પીઢ, બધા રાજાઓ ઉપર પોતાની સત્તા સ્થાપનાર તો ચક્રવર્તી, તિથિ નક્કી કર્યા વિના આવનાર તો અતિથિ, જોઈએ તેટલું કરતાં વધુ ખર્ચ કરનાર તો એ ઉડાવ, મોટી ઉંમરની વ્યક્તિઓને અપાતું શિક્ષણ તો આપણે પ્રૌઢ શિક્ષણ કહીએ છીએ, ઘેર ઘેર ફરી ભિક્ષા માગવી તે તો માધુ કરી, આકાશી પદાર્થોનું નિરીક્ષણ કરવાની શાળા તો વેધશાળા, જેની પત્ની મરી ગઈ છે તે પુરુષ તો વિધુર, આકાશ અને પૃથ્વી જ્યાં મળતા દેખાય છે તે કાલ્પનિક રેખા તો ક્ષિતિજ। તો આપણે આ શબ્દ સમૂહ માટે એક શબ્દની ખાલી જગ્યાઓ પૂરી। હવે આપણે જોડકા સમજીશું। અહીંયા જોડકા આપેલા છે અને બાજુમાં એનો જવાબ આપેલો છે જોડકાઓની અંદર। ઈશ્વર છે તેમ માનનાર તો આસ્તિક, જે ઈશ્વરમાં માને છે એને આપણે આસ્તિક કહીએ છીએ, જે નથી માનતો એને નાસ્તિક કહીએ છીએ। પથ્થર પર કોતરેલો લેખ એટલે કે શિલાલેખ, શિલા એટલે પથ્થરનો લેખ એટલે એના ઉપર લેખ કોતરેલો લેખ, શિયાળુ પાક તો રવિ પાક, જેને શત્રુ નથી તે તો અજાત શત્રુ, પારકાનું ભલું કરનાર તો પરોપકારી, દરિયામાંથી મોતી લાવનારને આપણે મરજીવા કહીએ છીએ, ચોમાસું પાક તો ખરીફ પાક,
જોઈએ તેટલું જ વાપરનાર તો કર્કશરિયું. હવે આપણે નીચે આપેલા દરેક વાક્યના ખોટા શબ્દ પર છેકો મારી સાચું વાક્ય બનાવીશું. તો જે ખોટો શબ્દ છે એના ઉપર તમારે આ ડીલીટી મારવાની છે. નિરાધાર બાળકોના રહેવાના સ્થળને અનાથાશ્રમ કે વૃદ્ધાશ્રમ કહે છે, તો અનાથાશ્રમ આવે તો વૃદ્ધાશ્રમ ઉપર તમારે લીટી મારવાની છે. તો જવાબ શું થશે એનો, કે નિરાધાર બાળકોના રહેવાના સ્થળને અનાથાશ્રમ કહે છે. જેની આરપાર જોઈ શકાય તેને અપારદર્શક પારદર્શક પદાર્થ કહે છે, તો અપારદર્શક ઉપર તમારે આડી લીટી મારવાની છે, એટલે એનો સાચો જવાબ શું થશે, પારદર્શક પદાર્થ કહે છે. પોતાના હાથે લખાયેલા પોતાના વૃત્તાંતને જીવનકથા કે આત્મકથા કહે છે, તો જીવનકથા ઉપર તમારે આડી લીટી મારવાની છે, એટલે આત્મકથા આવશે. જેનો પતિ મરી ગયો છે તેવી સ્ત્રીને વિધવા કે સધવા કહે છે, તો જેનો પતિ મરી ગયો છે તેવી સ્ત્રીને આપણે વિધવા તરીકે ઓળખીએ છીએ, તો તમારે સધવા ઉપર લીટી મારવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાન્ય જ્ઞાન વિષયની અંદર એકમ 11 શબ્દ સમૂહ માટે એક શબ્દ આજે પૂર્ણ કરીએ છીએ. ધન્યવાદ મિત્રો, તમારો ખૂબ ખૂબ આભાર.